नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज़ कच्छ टीवी समाचार और वन इंडिया में आपनु स्वागत है। मित्रों, स्थानिक स्वराज्य की चूंटणी जैसे हवे मतदारों पोतानी भूमिका भजवी लीधी है। हवे पांच वर्ष दरमियान सरपंचों ने सभ्यों पोतानी भूमिका भजववानी है गामना विकास कार्यों करीने। हूँ दरेक इंटरव्यू में कहता हूँ कि जेम ग्राम पंचायत भवन है एवज रीते दिल्ली में संसद भवन महत्व है। अने जेम एक सरपंच अने एक सांसद ए बन्ने सिक्कानी बे बाजू है। એટલે સરપંચ ક્યારે નાનો નથી હોતો અને સાંસદ ક્યારે મોટો નથી હોતો, કારણ કે એ તમામ જે છે એ લોકોના સેવકો છે। એટલે સરપંચ ખૂબ મોટું પદ છે, પણ હવે એ જાગૃતિ જે છે લોકોમાં આવી છે, કારણ કે જે વોટિંગ થયું છે એ દેખાડે છે કે હવે લોકો વિધાનસભાની જેમ જ આ ચૂંટણીમાં ખૂબ જે છે જાગૃતિ દેખાડી છે અને ટકોરા વગાડીને પોતાના સભ્યો અને સરપંચને ચૂંટ્યા છે। ત્યારે નખત્રાણા, ન માત્ર નખત્રાણા પણ આ વિધાનસભાનું પણ ખૂબ મહત્વનું અને જે કહી શકાય કે જેના પર હાર જીતનો મદાર હોતો હોય છે એ રવાપર ગામ। અને હું જ્યારે આ ગામની વાત કરું ત્યારે હું ચોક્કસ લાઈવમાં પણ જ્યારે ચૂંટણીનું પરિણામ લીધું ત્યારે મેં દિનકર બાપાને યાદ કર્યા હતા કે દિનકરભાઈ રૂપારેલ એ આ એક ગઢ, અનેક વાવાઝોડા આવ્યા પણ એ ગઢના કાંગરા ન ખરી શક્યા, તો એની પાછળ દિનકરભાઈની સાથે સાથે એમના જે લોકોનો જે પ્રેમ છે એ બતાડે છે કે આ પરિવારે કાંઈક તો ગામ માટે કર્યું હશે। એ જ પરિવારમાંથી એમના ભત્રીજા જે છે આજે સરપંચ પદે અને અગ્રણી એવા જે બાપા સાથે કામ કરેલું છે એ વડીલને પણ મળશું। એ પહેલાં હું ગામની થોડીક વિગત તમારી સમક્ષ લઈ લઉં। સરપંચ તરીકે પરેશભાઈ વિસનજી રૂપારેલ, જે દિનકરભાઈ રૂપારેલના ભત્રીજા થાય છે। તલાટીમાં વિશ્વાસભાઈ ચૌહાણ, પ્રણેતા જે ખાસ કરીને આજે પણ જે દિનકરભાઈની અમને સતત જે છે માર્ગદર્શન એમને મળતું હોય છે એમની વિચારસરણી એમના વિચારો દ્વારા, તો સ્વર્ગસ્થ દિનકરભાઈ રૂપારેલ જે છે એમને એ લોકો ઉપર રાખ્યા છે। અને ત્યારબાદ અશ્વિનભાઈ રૂપારેલ, નરસિંહભાઈ ભાણજીભાઈ વાસાણી, મોહનભાઈ રંગાણી, પચાણ નારાયણ મહેશ્વરી, વેલુભા દાનસિંહજી ગોહિલ, કાનાભાઈ રબારી, મેઘાઈસુ કોહલી, દામજી ખીમા કોહલી, પિંજારા, મહમદ હુસેન, સાલિમ અહમદ, આના સિવાય ઘણા હશે પણ મારી મર્યાદા છે એટલે હું બધા નામ નથી લઈ શક્યો। પણ સભ્યો એકથી કરીને નવ છે એની વાત કરું, સાખલા મિત્તલબેન, કીર્તિભાઈ, હવે તમામ સભ્યો, કારણ કે હવે પેનલો નથી, હવે તમામ સભ્યો સરપંચના છે અને સરપંચ છે ગ્રામ પંચાયતના છે, એટલે તમામ હમણાં જે મેં નામ લખાવ્યું તો તમામ સભ્યોના નામ જે છે એમણે લીધા છે અને બધાને સાથે લઈને કામ કરવાનો એક અમે જ્યારે એમણે ચર્ચા કરી ત્યારે વાત પણ નીકળી। તો વોર્ડ નંબર એકમાં સાખલા મિત્તલબેન કીર્તિભાઈ, વોર્ડ નંબર બેમાં હસીનાબેન અબ્દુલભાઈ ચાકી, વોર્ડ નંબર ત્રણમાં ફકીર મહમદ સુમાર ઠોડિયા, વોર્ડ નંબર ચારમાં કુંભાર ઓસમાન હાશમ, વોર્ડ નંબર પાંચમાં ઉષાબેન વિનોદભાઈ સોની, વોર્ડ નંબર છમાં હસીનાબેન આમદ કુંભાર, વોર્ડ નંબર સાતમાં દેવેન્દ્રભાઈ જયંતિલાલ નાકરાણી, વોર્ડ નંબર આઠમાં યાદવ કંચનબેન જેઠાલાલ। અને જેઠા બાપાને પણ વાત કરશું જે દિનકરભાઈ સાથે એણે ખૂબ એના સંસ્મરણો વાગડશે કે પહેલાંની ચૂંટણી અને હમણાંની ચૂંટણી। વોર્ડ નંબર નવમાં જોશી ત્રિકમદાસ શંકરલાલ, વસ્તી 7000, એટલે વિધાનસભા હમણાં જે 4-5 મહિનામાં આવશે ત્યારે આ ગામનો એ દબદબો રહેલો છે કે એ ધારે એ પવન એ બાજુ વળી શકતો હોય છે, ત્યારે વિધાનસભા માટે પણ આ ખૂબ ગામ મહત્વનું છે। મતદાન 2700-3000 આસપાસ, વ્યવસાય ખેતી પશુપાલન, અને તહેવારમાં ગણેશ મહોત્સવ હોય, શિવરાત્રિ છે, નવરાત્રિ છે, રામનવમી અને તમામ 18 વર્ણ જે છે એ ખૂબ હળીમળીને અહીંયા જે છે એ ઉજવે છે તહેવાર। તો હું આવીશ સીધા જે મતદારોએ અમારો કળશ જોડ્યો છે એવા પરેશભાઈને। પરેશભાઈ, કેટલી ખુશી થાય છે મતદારોએ તમારા ઉપર કળશ જોડ્યો છે? બહુ ખુશી થાય છે, અને જે ગામના વિકાસ માટે મને જે મતદાન કર્યો છે બધા, અને એ લોકોને સાથે મળી અને જે પણ ગામનો વિકાસ પહેલાં પણ અમે 5 વર્ષ હતા અને હજી પણ જે કામની અધુરાશ છે અને એ બધી સાથે મળી અને કરશું, અમે બધા સાથે જ છીએ। પહેલાં એ મારી 5 વર્ષમાં બધા સભ્યો સાથે હતા અને 3 સભ્યો મારા બેબી મતે હારી ગયા છે, પણ બધા એ પણ સાથે છે, હારેલા પણ સાથે છે, હમણાં જીતેલા એ પણ સાથે છે, અને બધા સાથે મળી અને ગામનો જે વિકાસ અધૂરો છે એ પૂર્ણ કરશું એવી ખાતરી આપું। તમારી પાછળ જ દિનકરભાઈ રૂપારેલનો ફોટો છે, એટલે એ એક આશીષ તમને સતત મળતા રહ્યા છે, એમની સાથેના કઈ રીતે તમને, કેટલા વર્ષોના તમે હતા ત્યારે તમને રાજકારણમાં એમણે લઈ આવ્યા આંગળી પકડીને, એમના ગુણ તમે આજે પણ જે છે એ જાળવી રાખ્યા છે, તો ક્યાં ગુણ એમના તમને ગમે છે, લડાકુ મિજાજ હતો એમનો, કેટલા વર્ષના હતા ત્યારે તમને રાજકારણમાં લઈ આવ્યા? આજથી 10 વર્ષ પહેલાં ત્યારે સરપંચની ચૂંટણી હું લડ્યો હતો દિનકરભાઈ સાથે, દિનકરભાઈ મને ઊભો રાખ્યો હતો અને ત્યારે હું 100 મતે હારી ગયો હતો ચૂંટણી, અને એ સાથે ત્યારે પણ એ મને કોઈ પણ ગામમાં વાદવિવાદ નહીં અને ખીટપટ નહીં, એ પ્રમાણે આપણે ચૂંટણી લડવાની અને ગામની સાથે રહીને પ્રજાની સાથે રહી લેવાનું, એના
પાછળ જે વસ્તુ આજે થઈ કે આજ એના પાછળ બે ટર્મ આગલી ટર્મ અમે જ્યારે જીત્યા ત્યારે નવે નવ અમારી પેનલ અને બધા સભ્ય અને સરપંચ બહુમતીથી સિંગલ સાઈડ આવી ગયા હતા અને હમણાં અમારા ત્રણ સભ્ય આવ્યા અને ત્રણ સભ્ય બે મતી પણ મતલબ દિનકરભાઈનો ઉદ્દેશ એક જ કે પ્રજાને વિશ્વાસમાં લઈ એની સાથે રહી એના બધા કામ થાય પ્રજાનો ચુકાદો છે એ શિરોમાન્ય જી અંતિમ પ્રશ્ન ખાસ કરીને ઘણીવાર તમે યુવા છો તો ક્યાંક ને ક્યાંક સરચૂક થાય તો જેઠા બાપા છે અશ્વિનભાઈ છે એમનું માર્ગદર્શન કઈ રીતે લ્યો છો 100% આજની તારીખમાં બધા વડીલો છે જે અશ્વિનભાઈ છે એના માર્ગદર્શન નીચે જ હું હમણાં લડું છું દિનકરભાઈ છે નહીં અને જે બધી વસ્તુ છે આ બધા વડીલો છે જેઠા બાપા દિન અને જે અમે પંચાયતની અમે તૈયારી કરી એનામાં નરસિંહભાઈ આ જેઠાભાઈ બધા મોટા મોટા સમાજના આગેવાનો બધાને સાથે લઈ અને પછી લડ્યા છીએ પ્રણેતામાં જોઈ શકો છો મિત્રો પટેલ સમાજ છે દલિત સમાજ છે મુસ્લિમ સમાજ છે તો આ તમામ સમાજે જે છે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે ગામમાં કાંઈક તો એમની જે છે પ્રતિષ્ઠા છે એ સાબિત કરે છે આપનું નામ જણાવો જોશી ત્રિકમદાસ અંકલાલ વોર્ડ નંબર 9માં જીત્યો છું જી શું ક્યાં મુદ્દા લઈને તમે ક્યાં હતા ખાસ કરીને અને પ્રજા જ્યારે તમારા ઉપર કરે ગામનો વિકાસ આગલી પંચવર્ષીમાં હું સભ્યમાં જીત્યો છું જી અને સામે બે જણા ડિપોઝિટ હા સામે બે જણા ડિપોઝિટ ગયું છે હા એ પોઝિશન આ પણ આવી છે હમણાં પણ એવું છે હવે તમારા ઉપર કળશ જોડાયો છે ક્યાં મુદ્દાને લઈને લોકો સમક્ષ ગયા હતા અને આગામી 5 વર્ષ ખાસ કરીને આગામી 5 વર્ષમાં અમે ગામનો વિકાસ કર્યો હતો એ મુદ્દાને લઈને હમણાં પણ એ જ મુદ્દાને લઈને મત માંગવા ગયા હતા અમે હમણાં પણ એ જ કામ કરશું વિકાસનું વિકાસની રાજનીતિ ન વાત ન વિવાદ ન જ્ઞાતિવાદ માત્ર વિકાસની વાત મળીએ તમારું નામ વિનોદભાઈ રામજીભાઈ સોની જી આપના જે છે મારા મિસિસ જે છે વોર્ડ નંબર 5 ઉપરથી જી ઉષાબેન હા ઉષાબેન વિનોદભાઈ ખાસ કરીને મહાજન સમાજ જે છે એ જોડાયેલો છે દલિત સમાજ છે પટેલ સમાજ છે તમામ સમાજ આ પેનલને ટેકો આપે એનું શું કારણ આપણે હું તો સોની સમાજમાં પ્રમુખ તરીકે પણ ઓછામાં ઓછો 15-20 વર્ષ રહી ચૂકેલો છું ને પંચાયતમાં પણ ગઈ ટર્મમાં પણ વિજય આપણે જ થયેલો હતો ને હજી પણ આપણે માણસો આપના પર વિશ્વાસ રાખે છે કે આપે કોઈ પણ કામ હાથમાં લેશો એ પૂર્ણ કરી બતાવશો ને આજે પણ અમે ગટર પાણી લાઇટ રોડ લાઇટ કોઈ પણ સુવિધા હોય એક એક ગલીમાં પણ પૂરી પાડી છે એમ ગમે આજે જરૂરતમાં એટલે મિત્રો હું કહેતો છું કે મને હું જ્યારે પણ ચૂંટણી છે ને બિન રાજકીય છે આમાં કોંગ્રેસ ભાજપનો હોય પણ છતાંય મને જ્યારે નેતા કોઈ ગમતો હોય છે એ ભાજપનો કોંગ્રેસ અને હું યાદ કરું શક્તિસિંહ ગોહિલનો મને શબ્દ યાદ આવે છે કે નગર એટલે કે નળ ગટર અને રસ્તા આ પ્રાથમિક સુવિધાઓ છે મિત્રો રવાપરમાં એરપોર્ટ લઈ આવવાની વાત પરેશભાઈ નહીં કરે કારણ કે એને ખબર છે એ વસ્તુ જે છે એ એટલે ખોટા વાયદા નહીં પણ જે કામ પ્રજાનું જે જરૂરી છે પ્રાથમિક સુવિધાઓ મહિલાઓને તકલીફ ન પડે જેમ કે એનું આંગણામાં જે છે સ્વચ્છતા હોય પાણી ગટરની વ્યવસ્થા હોય અને નળમાં પાણી આવતું હોય તો હવે મળશું આપણે જેઠાભાઈને જે ખાસ કરીને 30 વર્ષ એટલે 3 દાયકાનો જે એમનો ખાસ કરીને એનાથી વધારે અનુભવ હશે તો એ ચૂંટણીનો માહોલ અને હમણાંની ચૂંટણીનો માહોલ પહેલાં તમારો પરિચય આપને મળે મારું નામ તો જેઠાલાલ રામજી જાદવ છે હું છેલ્લા 20 વર્ષથી હું અત્યારે પંચાયતમાં સભ્ય તરીકે રહેતો છું અત્યારે બે ટીમ અત્યારે મારી પુત્રી છે જેનું નામ કંચનબેન જેઠાલાલ જાદવ છે અને હું તો 30 વર્ષથી દરેક સમાજની દરેક સાથે મળી અમે આ ગામનો વિકાસ કરીએ છીએ અમારા સરપંચશ્રી અત્યારે પરેશભાઈ છે એનાથી આગળ એના પુષ્પબેન હતા એનાથી દિનકરભાઈ હતા હું તો દિનકરભાઈની ટીમમાં રહેલો છું અને છેલ્લા 37 વર્ષથી આ ગામની સેવા જ કરીએ છીએ જેઠાભાઈ દિનકરભાઈ સાથે કામ કરવાનો અનુભવ હવે એમના જે છે ભત્રીજા સાથે કામ કરવાનો અનુભવ એમનો મિજાજ કેવો છે દિનકરભાઈનો આ ગઢ ધ્વસ્ત ન થઈ શક્યો એનું કારણ શું કારણ કે દરેક વર્ગમાં એ મેચિંગ તરીકે કામ કરે છે દરેક વર્ગને શાસ્ત્રકાર આપે છે દરેક વર્ગને આર્થિક પરિસ્થિતિમાં સમયમાં કામ આવે છે કોઈ બીમારી છે કોઈ દવાખાનું છે કોઈ આર્થિક પરિસ્થિતિ છે કોઈ ગંભીર પરિસ્થિતિમાં દરેકને સાથે રાખીને કામ આવે છે એનાથી આ ગઢધર નાશિત ન થતો જી જેઠાભાઈ મારે વિકાસની વાત કરવી છે જેમ કે સરકારની ઘણી યોજનાઓ છે આ ટીમ અનુભવી છે બધા અનુભવી છે પણ હવે ગ્રાન્ટો પણ વધવા લાગી છે અને સરકારની અનેક યોજના વિધવા સહાય છે પછી ખાસ કરીને અકસ્માત વીમો યોજના એ તમામનો લાભ ગામજનોને મળે એના માટે તમારી હા તો એ તમામ એટલા માટે અમારી આખી ટીમ અત્યારે ચૂંટેલા દરેક સભ્ય પ્રતિનિધિઓ સાથે રાખી અને દરેક સમાજને સાથે રાખી અને જે જગ્યાએ વિકાસ અધૂરા હશે એ અમારે કામ પૂરા કરવાની આશા છે મિત્રો ગવર્મેન્ટની યોજનાઓ અને ખાસ કરીને એ યોજનાઓ જે છે એ મેક્સિમમ લોકોને મળે કારણ કે ગામજનોના અનેક જે છે ફાયદા છે પણ જો એક સુચારું વહીવટ ન હોય તો એ ગ્રાન્ટો જે છે એ લોકો સમક્ષ પહોંચતી નથી પણ આ ગામ ખરેખર ખુશનસીબ છે કારણ કે અનુભવી અને યુવા ટીમને જ્યારે એમના ઉપર મોહર મારી છે ત્યારે મેક્સિમમ આ ગામને લાભ મળી શકશે એવી અપેક્ષા સાથે અને 5 વર્ષ સમગ્ર મતદારો અને ગ્રામજનોના વિકાસ માટે એ અપેક્ષા સાથે કેમેરામેન રાહુલ ગંડેર પંકજ કબીરા સાથે હું જયમલસિંહ જાડેજા મહાસભા ન્યૂઝ રવાપર નખત્રાણા કચ્છ